મારા દીકરાનો દીકરો એટલે કે નીલાભાઈનો જે દીકરો છે એનો દીકરો હમણાં જુદો રહેવા લાગ્યો છે, તેણે અમે નવું ઘર બનાવ્યું છે. કે નીલાભાઈનો દીકરાનો જે દીકરો છે એ અમારા જુદા રહેવા લાગ્યો છે અને એને પાછું એક નવું ઘર બનાવ્યું છે. તેને નાની મોટી ખરીદી કરવા શહેર જવાનું થાય છે. કે દીકરાના દીકરાને નાની મોટી કોઈ ખરીદી કરવી હોય તો શહેરમાં જવાનું થાય છે. ત્યાં તો મોટી મોટી ઇમારતો હોય અને ત્યાં આપણે જોઈએ તો આપણને મોટી મોટી વિશાળ ઇમારત હોય છે કે બિલ્ડિંગ જોવા મળે છે. હાલમાં વિષય આપણે જોઈએ તો ત્યાં ઘણી બધી મોટી સુવિધાવાળી બિલ્ડિંગો આપણે જોઈ શકીએ છીએ. તે નવી પેઢીનો દીકરો છે. નીલાભાઈના દીકરાનો દીકરો એ આગામી પેઢી એટલે કે આધુનિક પેઢી છે આપણે કહી શકાય તેનો છે. તેણે અમે શૌચાલય રસોડું વગેરે સુવિધાઓ પણ કરી બનાવ્યું છે જે બનાવવું અમારા માટે અઘરું હતું. કે નીલાભાઈએ જે એના દીકરાના દીકરાએ જે ઘર બનાવ્યું છે આધુનિક સુવિધાવાળું શૌચાલય અને રસોડાવાળું તેવું ઘર બનાવવા માટે નીલાભાઈ માટે કદાચ શક્ય હતું. થોડા વર્ષો પહેલા લાખાએ શૌચાલય અને બાથરૂમ ફરીથી બનાવડાવ્યું. કે થોડા વર્ષો થયા એ પહેલા જ લાખો એટલે કે નીલાભાઈનો દીકરો તેણે શૌચાલય અને બાથરૂમ હતું એ ફરીવાર બનાવડાવ્યું છે. તેણે બાથરૂમમાં રંગીન ટાઇલ્સનો ઉપયોગ કર્યો છે. અત્યારે હાલના સમયમાં આપણા ઘરે જે બાથરૂમની અંદર ટાઇલ્સનો ઉપયોગ થાય છે એ પણ ટાઇલ્સમાં વિવિધતા સફર આપણે જોઈ શકીએ છીએ. વિવિધ ડિઝાઇનવાળી વિવિધ ચિત્રોવાળી એવી હાલના સમયમાં આપણે પણ કે નીલાભાઈના પુત્ર અને પુત્રીઓ કેવા ઘરમાં રહેશે.
તમે શું વિચારો છો? તો આપણે જોઈએ જવાબ બોર્ડ પર મેં લખેલો છે. પ્રશ્ન છે કે નીલાભાઈના પુત્ર અને પુત્રી કેવા ઘરમાં રહેશે? તમે એના વિશે શું વિચારો છો? આપણે જે વિચારીએ છીએ તો જોઈ લઈએ કે નીલાભાઈના પુત્ર અને જે પુત્રીઓ છે એ આધુનિક સુવિધાવાળું, કે જેની અંદર શૌચાલય હોય, સુવિધાવાળું રસોડું હોય, બાથરૂમ હોય ટાઇલ્સવાળું વગેરે, આધુનિક બધી સુવિધા જેની અંદર હોય, એવી મોટી ઇમારતવાળું એટલે કે મોટી બિલ્ડિંગવાળું જે મકાન હશે એવા રીતના હશે. કે આપણે અંદાજ કરાવી શકીએ કે હાલના સમયની અંદર નીલાભાઈના જે પુત્ર અને પુત્રીઓ છે એ કેવા તમારી વાતો પસંદ કરશે? તો જે આધુનિક સુવિધાઓથી સજ્જ હોય, એની કોઈ બિલ્ડિંગ હોય, એવું કોઈ મકાન હોય, એની અંદર રહેવાનું પસંદ કરશે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે તમે મોટા થઈને ક્યાં રહેવાનું પસંદ કરશો? તમે કેવા પ્રકારનું ઘર પસંદ કરશો? તો આપણે જોઈએ કે તમે મોટા થઈને ક્યાં રહેવાનું પસંદ કરશો, તો આપણે મોટા થઈને ક્યાં રહેવાનું પસંદ કરશું? તો જોઈએ એનો જવાબ કે હું મોટો થઈને જ્યાં પૂરતા હવા ઉજાસ હોય, ચોખ્ખી હવા મળી રહે એવા પાકી દિવાલવાળા ઘરમાં રહેવાનું પસંદ કરીશ. સગવડતાવાળું આધુનિક ઢબનું ઘર હશે. કે આપણે એવી ઈચ્છા હોય છે કે જ્યાં પૂરતા પ્રમાણમાં હવા ઉજાસ હોય, એટલે કે આપણે જીવન જીવવા માટે જે હવા જરૂરી છે બરાબર, ચોખ્ખી હવા જ્યાંથી આપણને પ્રાપ્ત થાય, જ્યાંથી આપણને મળી રહે, એક તો એવા ઘરની અંદર. એ પાછું ઘર કેવું છે? પાકી દિવાલવાળું ઘર, કોઈ કાચી માટીનું બનેલું દિવાલવાળું ઘર હશે નહીં. પાકી દિવાલવાળું ઘર રહેવાનું હશે એમાં પસંદ કરીશું. પ્લસ એની અંદર અત્યારની જે મોટા ભાગની સુવિધાઓ હોય એ બધી આધુનિક સુખ સગવડતાવાળું જે મકાન હશે, એ ઢબનું જે ઘર હશે એમાં રહેવાનું પસંદ આપણે મોટે મોટે કરતા હોઈએ છીએ. એટલે કે આધુનિક સુવિધાથી સજ્જ એવા ઘરમાં રહેવાનું સૌ પસંદ કરી શકીએ છીએ. ત્યાર પછી કે તમારા દાદા દાદીઓના ઘર શાના દ્વારા બનાવવામાં આવે તેના વિશે તમે લખો. શું તેમાંની કેટલીક વસ્તુ તમારા ઘર બનાવવા ઉપયોગમાં લેવાય છે? તેના નામ આપો. કે તમારે અહીં એવી વસ્તુઓના નામ આપવાના છે કે જેનો ઉપયોગ દાદા દાદીના ઘર બનાવવા માટે તો થયો છે, પણ આપણા ઘર બનાવવા માટે, આપણું જે નવું ઘર હોય એ બનાવવા માટે પણ જૂના ઘરની અમુક વસ્તુઓ આપણે ઉપયોગમાં લીધી હોય. તો જોઈએ એના માટેનો જવાબ. સીધો જવાબ જ લખેલો છે, અમારા દાદા દાદીના વખતમાં વપરાતું લાકડું અને આ બે જ વસ્તુઓ એવી છે કે જેનો આપણે ઘર બનાવવા માટે ખરેખર ઉપયોગ કરી શકીએ. એક તો લાકડું, બીજું સિમેન્ટ, રેતી વગેરેનો આપણે ઘણીવાર એનો ઉપયોગ કરી શકતા નથી. માટે આપણે આપણા ઘરની અંદર આપણા દાદા દાદીનો જે સમય છે એ સમયની કઈ વસ્તુઓ ઉપયોગમાં લઈ શકીએ? તો એક છે લાકડું અને બીજું છે ઈંટો. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કે લોકોને તેઓ જે કામ કરે છે તે અનુસાર નામ આપવાનું હોય છે. એ માની લો કે કોઈ શિક્ષક, કોઈ ભણાવનાર વ્યક્તિ છે તો આપણે એને શિક્ષક કહીએ છીએ, કોઈ મકાન ચણનાર વ્યક્તિ છે તેને આપણે પડિયો કહીએ છીએ, પછી શાકભાજી વેચનાર છે તેને આપણે કાચિયો કહીએ છીએ, પછી દુકાનદાર હોય તેને આપણે વેપારી કહીએ છીએ. આમ અલગ અલગ આપણે નામ આપેલા છે. કોઈ સીવાવાળી, કપડાં સીવાવાળી વ્યક્તિ છે તો આપણે એને દરજી કહીએ છીએ. આમ અલગ અલગ વ્યક્તિને એના કામ પ્રમાણે આપણે વર્ગીકરણ એટલે કે વહેંચી દીધા છે. તો એમાં જોઈએ ઉદાહરણ તરીકે જે માણસ લાકડાનું કામ કરે છે તેને સુથાર કહેવાય. લાકડાનું કોઈ બી કામ કરે એને આપણે શું કહીએ છીએ? સુથાર. અથવા અત્યારે બીજો શબ્દ વાપરે છે કે મિસ્ત્રી. આગળ આવેલો છે પ્રશ્ન કે તમારા ગામમાં જે લોકો લાકડાનું કામ કરે તમે તેને શું કહો છો? કે તમારા ગામની અંદર જે લોકો લાકડા કામ કરે એટલે કે લાકડા સાથે સંબંધિત હોય એવું કોઈ કાર્ય કરે તો એને આપણે શું કહેવાય? તો જોઈએ એનો જવાબ કે અમારા ગામમાં જે લોકો લાકડાની વસ્તુ
ત્યારબાદ આગળ જોઈએ પાટલના અડકાણ ઉપર કે તમને એક ચિત્ર આપેલું છે એ જુઓ અને કોષ્ટક છે પૂર્ણ કરવાનું છે. તો જુઓ તો ચિત્રમાં શું શું દેખાય છે, અલગ અલગ લોકો દ્વારા એ કેવા પ્રકારના કામ થાય છે. જુઓ કોઈ છે એ પાણીની પાઇપ ફિટિંગનું કામ કરે છે જેને આપણે પ્લમ્બર કહીએ છીએ. પછી કોઈ છે ઇલેક્ટ્રિસિટી એટલે કે વીજળીનું કામ કરે છે તો આપણે તેને શું કહીએ છીએ, ઇલેક્ટ્રિશિયન કહીએ છીએ. પછી કોઈ ચણવાનું કામ કરતું હશે તો એને આપણે કડિયો કહીશું. બરાબર, આ રીતે દરેક વ્યક્તિ છે એના કામ પ્રમાણે અલગ અલગ નામ આપવામાં આવી રહ્યા છે. ચિત્રમાં તેઓ કયા સાધનોનો ઉપયોગ કરતા બતાવ્યા છે એમના નામ આપેલા કોષ્ટકમાં લખો. તો આપણે જોઈએ કે તમને એક કોષ્ટક આપ્યું છે એમાં કામ સાધન અને તે માણસ શું કહેવાય છે, તમારે તે લખવાનું છે. તો સૌથી પહેલાં તમને જો મકાન ચડવાનું કામ કરે છે ત્યાં કડિયો તો હોય એટલે કે પહેલું કામ થાય છે કડિયા કામ. કયું કામ છે કડિયા કામ, એ કયું સાધન વાપરે છે તો એની અંદર આપણે જોઈએ લેડું, ઓળંગો, તગારું, સીડી, પાવડો અને મગફળી. લેડું, ઓળંગો, તગારું, સીડી, પાવડો અને મગફળી આ દરેકનો ઉપયોગ છે એ કડિયા કામની અંદર થાય છે. તમારે જો વધારે માહિતી મેળવવી હોય તો જ્યાં નજીકમાં કડિયા કામ શરૂ હોય ત્યાં જઈને તમે આ લેડું અને ઓળંગો બાકીના સાધનો તમે જોયા હશો, પણ લેડું અને ઓળંગો કેવો દેખાય છે એનું કાર્ય શું છે તમે તેના વિશેની માહિતી મેળવી શકો છો. આ સિવાય જોઈએ તો આ જે કામ છે એ કરનાર માણસને આપણે શું કહીએ છીએ, તેને કહેવાય કડિયો. શું કહેવાય કડિયો. ત્યાર પછી જોઈએ તો બીજું કામ થાય છે વાયરિંગ કામ. કયું વાયરિંગ કામ એટલે કે વીજળીને લગતું કામ થઈ રહ્યું છે. તેમાં જોઈએ તો એના સાધનો કયા કહે તો સ્ક્રૂડ્રાઈવર, હથોડી, પંપણ અને પેસ્ટર. બરાબર, મોટા ભાગે સ્વાગત પણ હોઈ શકે. તો જે આ વાયરિંગનું કામ કરે છે એ વ્યક્તિને આપણે શું કહીએ તો આપણે એને વાયરિંગ કહીએ છીએ અથવા અંગ્રેજીમાં આપણે એને ઇલેક્ટ્રિશિયન કહેવાય છે. શું કહેવાય છે, ઇલેક્ટ્રિશિયન. બરાબર, ત્યાર પછી આપેલું છે સુથારી કામ. હવે સુથારી કામ એટલે આગળ આપણે જોઈ રહ્યા છીએ લાકડાની લકડી જે લાકડાને લગતી તમામ વસ્તુઓ બનાવે છે એને શું કહેવાય સુથારી કામ કહેવાય. તેમાં હથોડી, કરગર, પકડ, રંધો આની સિવાય પણ આપણે જોઈએ તો વાસનો એવા ઘણા બધા આવતા હોય છે. એના થોડા થોડા મેં લખ્યા છે બાકી તમને આવડે તમે વધુ નામ લખી શકો છો. હવે સુથારી કામ કરનાર વ્યક્તિને આપણે શું કહીએ છીએ એને કહેવાય સુથાર અથવા મિસ્ત્રી. શું કહેવાય, સુથાર અથવા મિસ્ત્રી. ત્યારબાદ છે માટી કામ, કે માટી કામ કરનાર જે વ્યક્તિ છે એને આપણે શું કહીએ છીએ. તો સૌથી પહેલાં તેના સાધનો જોઈ લઈએ, ચાકડો છે ગોળ આકાર હોય એટલે ચાકડો કે જેના ઉપર સરસ મજાનું માટીમાંથી કાટ આપતા હોય છે કડા તૈયાર કરે તો આપણી તૈયાર થયા શિયા પણ બધી અત્યારે સુશોભન માટેની વસ્તુઓ પણ તૈયાર થાય છે. આ સિવાય જોઈએ તો પાડું, તગાર, ટપડું જેને ટપ ટીપવામાં આવે છે અંદર અંદર હાથ રાખીને બાકી એને ટીપવામાં આવે છે જેથી એને વ્યવસ્થિત ઘાટ આપી શકાય. તો આ છે માટી કામ કરવા માટેના બધા સાધનો. અને જે માટી કામ કરે છે માણસને શું કહેવાય, એ માણસને કહેવાય કુંભાર અથવા પ્રજાપતિ. આજના સમયમાં કુંભાર અથવા પ્રજાપતિ કુંભાર એવો એને નામ આપવામાં આવી રહ્યું છે. શું તમે આગળ જોઈએ કે શું તમે આ પ્રકારનું કામ કરનારા માણસો માણસોને જાણો છો? તો હા, આપણી આજુબાજુમાં દરેક કામ કરનારા વ્યક્તિઓ જોવા મળે છે અને આપણને થોડી ઘણી માહિતી એમના વિશે હોય છે. તેઓની મુલાકાત લઈ માહિતી મેળવો અને તમારા મિત્રો સાથે તેની ચર્ચા કરો. એ વ્યક્તિને આપણે મુલાકાત લેવાની છે, એની આપણે મિત્રો સાથે ચર્ચા કરવાની છે અને કયા કયા સાધનો કયા કયા કામની અંદર મદદરૂપ થાય છે તેની પણ આપણે માહિતી મેળવવાની છે. તો જેટલા પ્રશ્નો જવાબ લખાવેલા છે દરેક આપણે સારા અક્ષરે પાઠ્યપુસ્તકની અંદર મૂકીશું. આજે સુધી રાખીએ.